લોક સમસ્યા નિદાન કેન્દ્ર સંસ્થા દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાના નાના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ચોક બજાર મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આજે રજીસ્ટર જીજી ઓક્ટોબર રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિને લોકો સમસ્યા નિદાન કેન્દ્ર સંસ્થા દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. લોકો સમસ્યા નિદાન કેન્દ્ર સંસ્થા દ્વારા ચોક બજાર રાજા ઓવર મેદાનમાં આવેલા ઓફિસમાં એ નાના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચોક બજાર મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લોકો સમસ્યા નિદાન કેન્દ્રના અધ્યક્ષ બબલુભાઈ રેતીવાલા, યુવા પ્રમુખ શેબાઝ શેખ, સંગઠન પ્રમુખ રઈસભાઈ શેખ, સુરતના શહેરના ઉપપ્રમુખ આરીફભાઈ ઢોલ, વોર્ડ નંબર 11ના પ્રમુખ રિઝવાન મિસ્ત્રી, પ્રમુખ સુરત મહિલા પ્રમુખ આરીફબેન, સુરત મહિલા ઉપપ્રમુખ સકીનાબેન સહિતના તમામ હોદ્દેદારો તથા સંસ્થાના કાર્યકરોએ હાજરી આપી મહાત્મા ગાંધી જયંતિની યાદને તાજા કરી હતી. યે આજ ગાંધીજી કો હમને શ્રદ્ધાંજલિ અર્પિત કી હૈ और लोकसभा केंद्र से हम सब ने सब जुट होके हमारे मतलब ग्रुप वालों ने उनको सम्मानित किया है. क्या मैसेज दोगे खास करके? मैसेज देंगे कि आज जो हम ये सब इकट्ठे होके हमने गांधी जी को जो श्रद्धांजलि दी है, हम चाहते हैं कि ज़्यादा से ज़्यादा अमन शांति सूरत शहर में रहे, सब मिलजुल के रहे. और जैसे हम जुड़े हैं, कोई भी जात के हो, हिंदू मुसलमान कोई भी हो, सब हमारे साथ जुट के एकजुट के सब हम काम करें, सबकी समस्या हल करें और हम गांधी जी के उनके इसमें शांति से और सुकून शांति अमन बनाए रखें. जय हिंद जय भारत. आज रोज लोक समस्या निदान केंद्र द्वारा गांधी जी 2 ऑक्टोबर कार्यक्रम रखवामां आव्यो अने आ कार्यक्रम में लोक समस्या निदान केन्द्र अध्यक्ष श्री बल्लूभाई रेतीवाला, संगठन प्रमुख रईसभाई शेख, आरीफभाई ढोल, वोर्ड नंबर 12ના પ્રેસિડેન્ટ રિઝવાનભાઈ મિસ્ત્રી અને બધા કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ શ્રદ્ધાંજલિ આપવામાં આવી. અને તેના સાથે સાથ ચોક બજારમાં આવેલી ઓફિસ લોક સમસ્યા નિદાન કેન્દ્રની એમાં નાના બાળકોને ફૂડ પેકેટ પણ વિતરણ કરવામાં આવ્યું. શું મેસેજ આપશો ખાસ કરીને આજે 2 ઓક્ટોબર છે? 2 ઓક્ટોબરમાં મેસેજ આપીએ છીએ કે હમણાં સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યા છે અને ભારત સમગ્ર ભારત દેશ માટે એ જ મેસેજ આપીએ છીએ અમે લોકો કે ભારતને સ્વચ્છ બનાવે અને સારું બનાવે એ જ મેસેજ આપીએ.